નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ મહત્વના શૈક્ષણિક સમાચાર. ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાનું પેપર રદ, ગુજરાત બોર્ડ નો તાત્કાલિક નિર્ણય, અહીં લાગ્યો પ્રતિબંધ અને ભારત માટે આવ્યા ખુશખબર, પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એકવાર સર્જાય ચૂક. કર્ણાટક પ્રવાસ દરમિયાન જ્યારે પીએમ મોદીની કાર દાવણગેરેથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક તેની કાર પાસે આવ્યો. યુવક કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે મહત્વની બાબત એ છે મિત્રો કે સુરક્ષામાં લાગેલા જવાનોએ ચપળતા બતાવતા તેને પકડી લીધો હતો. સુરક્ષા એજન્સીએ તેને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વના સમાચાર, ટ્રાન્સજેન્ડર મહિલાઓ માટે વિમેન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો છે. આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ ફેડરેશન ટ્રસ્ટ પર વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપે આ નિર્ણય લીધો છે. વર્લ્ડ એથ્લેટે કહ્યું કે પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે અલગ નિયમો બન્યા છે. આ અંતર્ગત એવા ટ્રાન્સજેન્ડર એથ્લેટ પર પ્રતિબંધ મુકાયો છે કે જે પુરુષો જેવી ઈચ્છા ધરાવે છે. વિશ્વ એથ્લેટે કહ્યું કે આ પ્રતિબંધ કાયમ માટે નથી. હવે ભારત માટે વધુ એક ખુશ ખબર. થોડા જ કલાકો પહેલા ભારત પાસે બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. સ્વીટી વુરાએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 81 કિલોગ્રામ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 75-81 કિલોગ્રામ વજનની કેટેગરી ફાઇનલ મેચમાં ચીનના બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ નીતુ ધનધનસે મોંગોલિયા કુસ્તીબાજને હરાવીને 45-48 કિલોગ્રામ વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વધારે ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં કોરોના વિસ્ફોટ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજરોજ ગુજરાતમાં 402 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કોરોના હાલ દેશમાં વધી રહ્યો છે, તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. આપણા દેશમાં બનેલી વેક્સિન કોરોનાના દરેક પ્રકારના વેરિયન્ટ માટે કારગત છે. મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પેપર થયું રદ. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. આ મામલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલતા પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાતા હતા, તેને કારણે પેપર રદ કરાયું છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે.